يلا देखो देखो सर देखो लाइट वाइट सबसे हाँ लोगों ने जरा क्या वो करते हैं ना पंखा नहीं करता चल सर ठंडक छे हम तो સારી સાહેબ બોલો બહુ સર વેરી ગુડ મ્યુઝિક વેરી ગુડ ગીત થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ સર કેટલા વખતથી છે આમ તમને એઝીલી ફિટ આવે એટલે ડીજનરેટિવ ચેન્જીસ હશે ને બધા અત્યારે તો તમને ખ્યાલ છે સર બધાને આ તકલીફ છે મોટા ભાગના 90% થઈ ગઈ શું વાત કરો છો બીજી કે મિસિસ બાબતો છે તો મિસિસ બાબતો બસ આપણે આપણે હવે શું છે તમે ચાલુ રાખજો મેં કોઈ બેકિંગ માટે બી કામ આવે હે બેકિંગ હા બધામાં મોટાભાગે ફેસેટ જોઈન્ટ તમારા હોય કે તમને માથું દુખતું હોય પાછળ સ્પોન્ડાઇલોસિસ હોય ની જોઈન્ટ દુખતો હોય રુમેટોઇડ આર્થરાઇટિસ હોય આ મેડિસિન પ્યોર મેડિસિન અને હર્બલ બેઝ છે હા અને અને બહુ સરસ રિઝલ્ટ આપશે તમને જોજો ને મને હતું કે હોપ તમને સારું થઈ જાય એટલે ના 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 અત્યારે તમે મહિનો સુધી 1 TDS રાખો મારું તમને એવું માનવું છે પછી આપણે જોશું એટલે બીજું શું છે ડિસેમ્બરમાં મારી મારી છોકરી આવે છે ડિસેમ્બરમાં હવે એ છે ને લંડનમાં આખું કથન મિસ આવે આખું ચલાવે છે ઓહો ગુડ ગુડ આખું નામ છે લંડનમાં લંડનમાં વેમ્બલીમાં કે લંડન પ્રોપર પ્રોપર લંડનમાં ઓકે ઓકે એ ડાન્સ એકેડેમી ડાન્સ એકેડેમી ચલાવે છે વેરી ગુડ બહુ સરસ સર હવે એને પ્રોબ્લેમ છે એને પણ છે આવું તો હું લેતો જરા આવશે ને શ્યોર શ્યોર લેતા આવજો સર તો આપણે હરિનગરમાં તમે કેટલા વાગે બતાવો આનંદનગરમાં ત્યાં તમને બપોરના ભાગે 2 થી 2:30 વાગ્યાથી 4 વાગ્યા 3 વાગ્યા લખી આપીશ તમને હું એડ્રેસ લખી આપીશ જેવું છે બેઠકનું જરૂર હું આજે આજે કાલે મોકલું છું ભલે ચોક્કસ ઈલા ભટ્ટ કરી હશે ઈલા ભટ્ટ તો ભલે આજે મોકલજો સર આજે 3:30-3 વાગ્યાની આસપાસ મને એને કહેજો કે મને ફોન કરે ફોન કરીને આવી જાય સર બધું બધું એડ્રેસ આપી દઈશ તમને હું બધું પ્રોપર એડ્રેસ આપીશ સર એટલે ત્યાં છે ને મારે બોપલથી ને બધા દર્દીઓ બહુ છે એ એરિયામાં એટલે બપોરે ત્યાં છે અને હવે તો બોડી લાઇનમાં તો સર મેં કેમ્પ રાખ્યો છે બધો તો લગભગ રોજના હું 5 દર્દી જોઉં છું 2 કલાક બોડી લાઇન હોસ્પિટલમાં સાહેબને ત્યાં શું છે ચડવામાં તકલીફ બહુ પડતી હતી બધાને પાર્કિંગ પ્રોબ્લેમ હતા પછી ઇન્વેસ્ટિગેશન કરવા હોય તો સર રિપોર્ટિંગ ન થાય આ બધા ઇસ્યુ હતા પછી સાહેબને મેં રિક્વેસ્ટ કરી સાહેબ કહે કે કંઈ વાંધો નહીં અહીંયા દર્દી આવશે તો હું ત્યાં મોકલી દઈશ સર કે એવી વાત મને કરેલી હતી સર મારે ન્યુરાઇટિસ પર છે ન્યુરાઇટિસ ન્યુરાઇટિસ એટલે તમને આમ આમ હોલ બોડીમાં દુખાવો થાય સર બેકેક તો છે તમને બેકેક છે બીજું તમને જોઈન્ટમાં પ્રોબ્લેમ તો છે એટલે જો હવે મારે તમને ખાંસી સમજાવાય સર કે પેઇન કિલર ન ખાશો કોઈ નહીતર કિડની શટડાઉન થશે મારે તમને એ સમજાવવાનું છે એટલે આ તમારું એવું છે કે ડાયાબિટીસ તમને નથી મારા ખ્યાલથી હાઇપર ટેન્શન નથી તો તમે આ મેડિસિન બેસ્ટ મેડિસિન છે સર તમારા માટે ધી બેસ્ટ અને અમેરિકા લંડન બધે ઠેકાણે આ દવા પહોંચેલી હતી હવે યુએસએ ના પાડી દીધી હા બહુ તકલીફ છે હવે તો એટલે ત્યાં તો લંડનથી ને અમેરિકાથી 2 દર્દી તમે જોઈ લીધા સર મારે એટલું બધું બીકેટ ડોક્ટર રહેવા છે તો મારા છોકરા કીધું તો તમે આરામ કરો મારા ભાણ્યો ત્યાં છે એટલે વડોદરામાં છે હોસ્પિટલ તો ફોન કર્યો મેં પપ્પા લઈને આવું છું ત્યાં જોયું બધું કર્યું અમારે એમાં બધું કરાયું તો કશું નથી આવ્યું અમારા એમાં તમારા અમારે કેટલો જૂનો છે સર બે વાર કરાયું મેં એમની કેટલો જૂનો છે 3-4 વર્ષ થયા 2-3 વર્ષ હવે એક કામ કરજો અહીંયા લાવજો
તમને હું ખાલી પ્રિન્ટ ઉપરથી શોધી દઈશ ક્યાં તમને છે. પછી આઈ ડોન્ટ બિલીવ ઇન એ રિપોર્ટિંગ, હું કોઈ રિપોર્ટ જોતો જ નથી, એક્સરેના નથી જોતો કે એમઆરઆઈના, હું સીધું પ્રિન્ટ વ્યક્તિઓને બતાવીને કામ કરું છું. તમને અહીંયા લીઝન છે એવું છે. પછી યુએસ જવાનું તો બધું જવા છે ને ઓટોમેટિક. હા 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 હા. એ મારા ભાઈબંધ ને મારા ભાણિયાનો ભાઈબંધ છે, તો પછી એને આપણે ડ્રગ આપ્યો તો ઇન્જેક્શન કેના કોટ આપ્યું હશે તો ઈજ અપાય છે. એટલે પછી મારે બે ત્રણ મહિના સારું રહ્યું, યુએસએ સારું રહ્યું. ઓકે. એટલે પછી પાછું ચાર પાંચ મહિના પછી પાછું બીજો અસરદાર કરી. આ પછી આ મિસેજ હેલ્થમાં ગયો હતો, મિસેજ હેલ્થમાં ભોપાલ છે ને, ત્યાં કસરત કરી ત્યાંથી બહુ ફરક પડી ગયો. એ લોકોએ છે ટ્રેક્શન આવે, ટ્રેક્શન ટ્રેક્શન સર્વાઇકલ ટ્રેક્શન આપ્યું હશે લંબર, એટલે નંબરમાં તમને પગ પગ ઉપર દોરડા બાંધીને લટકાવ્યા હશે એવી રીતે ટ્રેક્શન આપી હશે. બાંધે છે પછી એ લોકો. હા હા હા, અન્ડરસ્ટુડ અન્ડરસ્ટુડ, મને ખ્યાલ છે સર. હા, સ્લો ઉપર રાખજો, સ્લો, વેરી સ્લો. એટલે સાહેબ ઠંડી ઓટોમેટિકલી એ છે નીચે રોલ પડે છે તમારે. પણ સાહેબ આ બધી મારે આપને એક વસ્તુ કહેવી છે સર, પેઇનમાં એક્સટર્નલ ફેક્ટર કોઈ કામ નથી લાગતા, વેધર યોગા મસાજ. સાંભળજો મારી વાત તમે, આજે લોકો એના માટે ફિઝિયોથેરાપિસ્ટ પાસે પહેલાં જાય છે કમરના દુખાવા માટે, અને એમાં નર્વસ ટીસ્યુ બ્રેકડાઉન થાય છે એ પણ હું તમને કહી દઉં. રોટેશન એ લોકો જે આપ યસ, મારે અત્યારે મેં કચ્છમાં જ્યારે મેં 2006 ચાલુ કરી ને સર, મારા અત્યારે કચ્છમાં સમગ્ર કચ્છમાં 4,500 દર્દી છે સર, 4,500 દર્દી જેને મેં વિના ઓપરેશન મટાડ્યા છે. બે મારા એવા પેશન્ટ હતા, મેં એને બહુ સમજાવ્યું હતું સર, VVIP પેશન્ટ હતા તમારા જેવા. એ લોકો ત્યાં ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને પેઇન વધારી આવ્યા સાંભળજો, અને એકનો તો મારે ભરતભાઈ દવે પાસે રાતના મિડ નાઇટના 2 ત્યાંથી રવાના કરવું પડ્યું સર ગાંધીધામથી, અને સવારે 5 સાહેબે બધા ઓપરેશન પોતાના રાખી. ભરતભાઈ મારા મિત્ર છે ભરત દવે, સવારે 5 પહેલી સર્જરી એને ત્યાં સ્ટર્લિંગમાં પરફોર્મ કરી, આખી ડિસ્ક બહાર નીકળી ગઈ હતી સર રોટેશન. સાહેબ વિધાઉટ ઇન્વેસ્ટિગેશન આ લોકો બધા ફિઝિયોથેરાપી કામ કરે છે. એટલે મારે આપને એ કહેવું છે કે સર એક્સટર્નલ કોઈ ફેક્ટર આપને કામ નથી, પેઇન તમારું જનરેટ થાય ને એ ફ્રોમ ઇનસાઇડ હોય. આજે જે આખું આપણું જે મિકેનિક્સ સ્પાઇનલ કોડની કેવી છે સર, હું તમને સમજાવું કે બ્રેઇન સ્ટેલમાંથી સર સીધે સીધો મેગ્નમમાંથી સ્પાઇનલ કોડ બહાર આવીને ટેલ બોન સુધી પહોંચે છે, એના બધા પેરિફરલ નર્વસ ટીસ્યુ તમારી સ્પાઇનલ નર્વ તમારી આખા બોડીમાં તમને હું અહીંયા પિંકિંગ કરું તો તમને સિગ્નલ આપે છે. તો એનો મતલબ શું થયો સર કે ઘણા લોકો આજે એમ કહે છે કે સર મને શોલ્ડરમાં દુખે છે, ઘણા લોકો એમ કહે છે મને માઇગ્રેન થાય છે, પણ હું આજે એવું જે ક્લિનિકલ નોલેજ ધરાવીને હું એ લોકોને કહી દઉં છું સર કે તમને સ્પોન્ડાઇલોસિસ છે. આજે તમે એમને ચેક કરી આવો તો આજે ડૉક્ટર લોકો લખે છે દવા ફ્રોઝન શોલ્ડર છે તમને, પણ શોલ્ડરમાં તમે રિફર્ડ પેઇન તો તમે જોતા નથી સર. આજે તમારે એને એ ટુ ઝેડ તમારે માહિતી લેવી પડે, પછી તમે એને કદાચ એમ કહો કે ચલો ઠીક છે તમે આટલા ઇન્વેસ્ટિગેશન કરાવી દો હું તમને પ્રૂફ આપું, આ બધું હું કરું છું સર અત્યારના. એટલે હા, એટલે તમે કર્યું હશે, ચાર પાંચ મિનિટ સારું છે. આજે જે ટીસ્યુ ડેમેજ જે થાય ને સર, એ જે લોકો તમને ફેરવે ને એનાથી આજે એવું છે, મસાજ કરે, લોકો તમને રોલ ફેરવે, કાયરોપ્રેક્ટિસ કહેવાય એને, એ બધું કરે ને, તો સર અંદર નવ નર્વસ ટીસ્યુ એટલા ઇરિટેટ થાય છે, મારી તો આખી મિકેનિઝમ બોલે છે સર. હું દૂર બેઠા વ્યક્તિઓને એમને કહી દઉં છું સર કે આ તકલીફ છે તમને. અમેરિકાથી તો મને ઈમેલ આવે, લંડનથી ઈમેલ આવે સર, એવું બધું છે, નાઇરોબીથી ઈમેલ આવે. ચાલુ રાખો અને મહિના સુધી 1 TDS રાખો, પછી 1 BD કરી નાખજો સર, પણ તમને રિઝલ્ટ મળશે સર. કોસ્ટલી તો સર આ યુએસએ બેઝ આજે બને છે દવા બધી, આજે એવું છે. ના આ છે ને મહેસાણાના કોઈ વ્યક્તિએ બનાવડાવી છે રો મટીરિયલ મંગાવીને સર, એ લોકો બધું મેન્યુફેક્ચર કરીને મને ત્યાં મોકલતા હતા સર ગાંધીધામ. મેં આખું આ પ્રોડક્ટ વિશે મેં જાણ્યું, એ લોકોને મેં ફોન કર્યો સર, તો એ લોકોએ મંગાવવાની ચાલુ કરી. મેં એટલે આમાં કોઈ જાતના મેટલ નથી, સ્ટીરોઇડ નથી, એટલે કોઈ ચિંતા ના કરશો આપ.
બાકી તમને મટી ગયો સમજો તો બહુ સારી વાત છે સર. એટલે આજે આ બહુ સારું કહેવાય, આ તો બહુ સારું કહેવાય સર. એમ અને આવા મારે અત્યારે 7000 કેસ ક્રેમ્પ્સ છે ને. મેકપાલ લઈ લો ટેબ્લેટ, મેકપાલ તો છે, મેકપાલ ટેબ્લેટ લઈ લો, તમને ક્રેમ્પ્સ મટી જશે. એમાં B12 છે, D3 છે, તમારું બ્યુટીફુલ મેડિસિન છે સર, બ્યુટીફુલ. એક ખાલી 1 ડોઝમાં ખાજો ડેઈલી 1, પતી ગયું સાહેબ, બીજું કશું ના કરતો. નાની ગોળી છે સર, પણ સાહેબ એમાં એટલું મસ્ત કન્ટેન્ટ છે સાહેબ. મેગ્નેશિયમ છે ને, મેગ્નેશિયમ કાફ પેઇનમાં કેટલું કામ લાગે ખબર છે, એલિમેન્ટલ મેગ્નેશિયમ. મેં આખે આખો રિસર્ચ કર્યો છે સર, ખાલી મેગ્નેશિયમ, એકલી મેગ્નેશિયમ. તો એમાં B12 ને આ D3 આ લોકોએ બનાવી, બહુ મસ્ત દવા છે સર. એક કે એક જ ડોઝમાં સર તમારી 3 મેડિસિન આવી જાય છે. એટલે તમે એ લેજો, ડેઈલી 1 લેજો, ભલે વાંધો નહીં આવે. હા નવીનભાઈ, એડ્રેસ આપજો જી, હમણાં જતા જતા આપી દઉં આપને. જી, ઓકે 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 ઓકે.